જય ગુરુદેવ સાધનાના પવિત્ર દિવસોમાં મહાપુરુષ ચરણ અનુષ્ઠાનના ચાલીસ દિવસીય આ સાધનાના પવિત્ર દિવસોમાં આવો એક ગુરુ સત્તાના પ્રવચનને હૃદયંગમ કરી જીવન અને ધન્ય ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ એ પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે ते दिव्य भावना थी एक परमात्म तत्व दर्शन करता करता एक गायत्री महामंत्र ओम भर्गो देवस्य धीमहि धियो यो नः नचो આજે દિવસ સાતમો પ્રવચન છે ગુરુ તત્વની ગરિમા અને મહિમા આવો એમના જ ભાષામાં એમની જ વાણી દ્વારા આપણે એમના સાથે એમના વિચારોને હૃદયંગમ કરીએ ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો દેવીઓ અને ભાઈઓ આ સંસારમાં કુલ ત્રણ શક્તિઓ છે ત્રણ સિદ્ધિઓ છે એના પર જ આપણું જીવન ચાલી રહ્યું છે લાભ સુખ જે કંઈ મેળવીએ છીએ તે આ ત્રણ શક્તિઓના આધારે જ આપણને મળે છે એમાં પહેલી શક્તિ છે શ્રમની શક્તિ અંદરની શરીરની અંદરની શક્તિ એનાથી આપણને ધન અને યશ મળે છે આ ધરતી પહેલા પણ હતી અને આજે પણ છે પરંતુ મનુષ્યનો શ્રમ કામે લાગ્યો તો ધરતીમાંથી સોનું અને બીજી અનેક ખનીજો મળવા લાગી ભરપૂર અનાજ પેદા થવા લાગ્યું જેટલી સિદ્ધિઓ જેટલી પણ સિદ્ધિઓ મળી છે એ માણસની મહેનતનું જ ફળ છે આ સંસારની ઉન્નતિનો ઇતિહાસ છે આ ધરતી બ્રહ્માજીએ બનાવી હશે ચંદ્રમાની જમીનની જેમ ક્યાંક ખાડા ટેકરા ક્યાંક ટેકરા ક્યાંક ખાડા પરંતુ શ્રમથી માણસે જમીનને સમતલ બનાવી પૂરથી નદીઓ ઉત્પાદ મચાવતી હતી રસ્તા બંધ થઈ જતા હતા ચાર માસમાં માણસો બહાર પણ જઈ શકતા નહોતા પરંતુ માણસની મહેનતે પુલ બનાવ્યા વહાણ બનાવ્યા અને બંધો બનાવ્યા હવે ચોમાસા દરમિયાન કોઈ બંધન રહ્યું નથી માણસ ગમે ત્યાં હારી ફરી શકે છે આખી માનવજાત શ્રમ ઉપર ટકી છે શ્રમની આપણે અવગણના કરીએ છીએ સંપત્તિ હંમેશા માણસના પરસેવામાંથી મળે છે સંપત્તિ માટે કોઈના પગમાં પડવાની કે આજી કરવાની જરૂર નથી સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ના આવે એક જ દેવતા છે અને એ છે શ્રમના દેવતા એ જ દેવતા તમને દોલત અપાવી શકે છે તમારે એની જ ઉપાસના અને આરાધના કરવી જોઈએ માનો કે તમારા પિતાશ્રીએ કમાઈને દોલત ભેગી કરી છે પરંતુ મહેનત વગર તમે એને સાચવી શકશો નહીં શ્રમ કમાઈ પણ આપે છે અને દોલતની રખેવાળી મહત્વ કરીએ તો આપણે થઈ છીએ માત્ર સંપત્તિવાન જ નહીં બીજી પણ દોલતના અધિકારી બની શકીએ છીએ શ્રમથી શરીર પણ મજબૂત બને છે શિક્ષણ કલા કૌશલ્ય શાલીનતા અને સામાજિક વ્યવહારમાં પારંગતતા શ્રમથી જ મેળવી શકાય માંગો છો તો પહેલા બીજ વાવો તમે બીજ ના રોપો અને એને ખાઈ જાઓ તો એમાં પાક થશે નહીં દરેક વ્યક્તિને ઈમાનદારીથી શ્રમ કરવાનું સમજાવીએ શ્રમની કિંમત સમજાવો સંપત્તિ પણ મહેનત થી કમાયેલી જ હોવી જોઈએ શાંતિનું આનંદ ભર્યું ઉલ્લાસ ભર્યું જીવન જીવવા ઈચ્છતા હો તો ખૂબ મહેનતની કમાણી કરો મહેનત થી કમાણી કરો એને એક નંબરની કમાણી કહેવામાં આવે છે બીજા નંબરની દોલત એ આપણું જ્ઞાન અને વિચાર કરવાની શક્તિ છે આ જ્ઞાનની શક્તિથી આપણને પ્રસન્નતા મળે છે મનના સમતોલનથી ખુશી મળે છે ખુશી અંદરથી આવે છે બહારથી નહીં આપણું મગજ સંતુલિત હોય ત્યારે દરેક જગ્યાએ બધી પરિસ્થિતિમાં આપણને પ્રસન્નતા જ પ્રસન્નતા દેખાય છે કાળા વાદળા આકાશમાં દેખાય છે ત્યારે એક જણ વિચારે છે વિચારે છે કે કેવા કાળા દિવાંગ વાદળો આવી રહ્યા છે હમણાં વરસ છે હમણાં વરસશે બીજો વિચારે છે કે કેટલી સુંદર મેઘમાળા આવી રહી છે કેવું સુંદર પ્રાકૃતિક સૌંદર્ય છે હું ગંગોત્રી જઈ રહ્યો હતો ચારે બાજુ સુમસામ ભયાનક જંગલ હતું જરાક પાનનો ખખડાટ થાય તો લાગે કે અહીંયા સાપ છે પવનનો સુસવાટો આવે જંગલમાં વૃક્ષોના હલન ચલનથી સીટી વાગે તો એવું લાગે કે જાણે ભૂત છે એકાંતમાં રુષ્ટ પુષ્ટ માણસના પણ હોસકોસ ઉડી જાય છે પરંતુ મેં તો એ સુમસામ પરિસ્થિતિમાં પણ એ એકલતામાં પણ પ્રસન્નતાનો રસ્તો શોધી કાઢ્યો મારા સહસ સુનશાન કે સહચર આ પુસ્તકોમાં એનું ખૂબ સારી રીતે વર્ણન કરેલું છે પ્રકૃતિ સાથે આત્મીયતા રાખી શકાય છે પ્રકૃતિના એ સૌંદર્યને વારંવાર યાદ કરું છું કે જ્યાં મારા ગુરુદેવે મને બોલાવ્યો હતો વારે ઘડીએ તો હું ત્યાં જઈ શકતો નથી પરંતુ પ્રકૃતિના સાનિધ્યમાં આજે પણ જરૂર રહું છું મારા રૂમમાં જુદા જુદા કુદરતી સૌંદર્યના ફોટાઓ તમે જોયા હશે વાદળોના વાદળોમાં ઝરણામાં ઘટાધાર વૃક્ષોમાં સરોવરમાં પ્રાકૃતિક સૌંદર્યની સાથે સાથે આનંદ પણ છલકાતો જોવા મળે છે એમાં કોઈ દેવી દેવતાના ફોટાઓ નથી ફક્ત પ્રકૃતિના જુદા જુદા સ્વરૂપોની તસવીરો જોવા મળે છે આ બધા ચિત્રો જોઈને અનહદ આંતરિક ખુશી થાય છે અને જીવનનો આનંદ હંમેશા અંત અંદરથી જ આવે છે જો આપણી વિચારવાની રીત બરાબર હોય તો સંસારમાં જે પણ ક્રિયાઓ બને છે એ બધામાં આપણને આનંદ જ આનંદ જોવા મળે બાળકોને જોઈને ધર્મ પત્નીને જોઈને અંદરથી આનંદ ઉમટે છે જો આપણે વિચારવાની સાચી રીત જીવનમાં ઉતારી હોય તો સડક પર ચાલતા ચાલતા બનતા બનાવો માંથી પણ આપણે આનંદ મેળવી શકીએ છીએ તમારે સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય તો સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી જીવતે જીવ સ્વર્ગની અનુભૂતિ હું તમને અહીંયા કરાવી શકું છું સ્વર્ગ આપણા દ્રષ્ટિકોણમાં રહેલો છે દર્શન એટલે દ્રષ્ટિ દર્શન એટલે ફિલોસોફી જ્યારે આપણે કોઈ વાતનો ઊંડાણથી અભ્યાસ કરીએ છીએ અને એને બારીકાઈથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો એને દ્રષ્ટિ કહેવામાં આવે છે આને જ દર્શન કહે છે કોઈ પણ વાતને ધ્યાનથી સમજવાની ટેવ પડે એટલે કે દર્શનની દ્રષ્ટિ વિકસિત થઈ જાય એને જે દ્રષ્ટિકોણ કહે છે તમે પુસ્તક જોયું વાંચ્યું એમાં શું છે પુસ્તકમાં શું કહેવા માંગે છે એ તમે સમજ્યા કે નહીં જો સમજમાં આવ્યું હોય તો તમે સાચા અર્થમાં એ તમે ચોપડીમાં દ્રષ્ટિ કરી એમ કહેવાય દ્રષ્ટિકોણ વિકસિત થતા એવો આનંદ એવી મસ્તી આવે છે કે જાણે આપણે સ્વર્ગમાં છીએ દારા સિકો મસ્તીમાં મસ્ત હતો અબ્બાજાન પહેલા ક્યારેય દારૂ પીતા ન હતા આજે આ મસ્તી કેવી ત્યારે તેઓ બોલ્યા બેટી આજે હું હિન્દુઓના ઉપનિષદો વાંચીને આવ્યો છું વેદોનું જ્ઞાન વાંચીને આવ્યો છું એટલે આજે મારા પગ જમીન પર ઉભા રહેતા નથી જીવનનો સાચો આનંદ એમાં ભરેલો છે આ આ આ મસ્તી બસ બેટા એની આજ છે સાચો આનંદ મસ્તી સ્વર્ગ એ બધું આપણી અંદરથી આવે છે સ્વર્ગ એ આપણી એક વિચારવાની રીત જ છે ચોપડીમાં શું છે તેમાં તો માત્ર કાળા વસ્તુના ઊંડાણમાં પ્રવેશ કરતા કરતા જે આનંદ મળે છે તેનો આધાર વિચારની પદ્ધતિ પર રહેલો છે એ જ રીતે બંધન અને મુક્તિનો આધાર પણ આપણા ચિંતન પર રહેલો છે આપણે ભગવાનના પુત્ર છીએ તો પછી આપણે સંસ્કાર કેવી રીતે તો પછી આપણા સંસ્કાર આપણને કેવી રીતે બાંધી શકે આ બધું ચિંતનનું પરિણામ છે ખરાબ ચિંતનમાંથી મુક્ત થઈએ તો જ સાચા અર્થમાં મનુષ્ય બંધન મુક્ત થઈ શકે છે આપણી નાભીમાં જ આનંદરૂપી કસ્તુરી છુપાયેલી છે એમ છતાં આપણે તેને બહાર જ શોધીએ છીએ

એટલી ભારે થઈ ગઈ છે કે એનું વજન ઉંચકી ઉચકીને માણસની કમર તૂટી ગઈ છે તે આનંદની શોધમાં સિનેમા ક્લબો રેસ્ટોરન્ટ વગેરે સ્થળોમાં જાય છે પરંતુ તે એને પ્રાપ્ત કરી શકતો નથી આનંદ એક દ્રષ્ટિકોણ છે હું તેને જ્ઞાનરૂપી સંપત્તિ કહું છું જીવનની સમસ્યાઓને સમજીને બીજા લોકો સાથે જે વ્યવહાર કરવામાં આવે છે તે જ જ્ઞાનની દેન છે જેને ગમે તે પરિસ્થિતિમાં આનંદ શોધતા તથા વહેંચતા આવડે છે તે જ માણસ જ્ઞાનવાન છે વાંચતા લખતા આવડે તેને જ્ઞાન કહેવાતું નથી જ્ઞાનવાન કહેવાતું નથી જ્ઞાનનો અર્થ છે શુદ્ધ દ્રષ્ટિકોણ વ્યવહારિક બુદ્ધિ મેં તમને શક્તિઓ વિશે વાત કરી પહેલી શ્રમની શક્તિ જે તમને દોલત કીર્તિ તથા યશ આપે છે બીજી વિચારણાની શક્તિ જે તમને સાચો દ્રષ્ટિકોણ અને પ્રસન્નતા આપે છે અને ત્રીજી શક્તિ શક્તિ આત્મિક છે છે એ માણસનું વ્યક્તિત્વ વ્યક્તિત્વનું વજન કેટલાક જેવા પોચા હોય છે ત્યારે કેટલાકનું વજન વ્યક્તિત્વ લોખંડી જેવું હોય છે જેમનું વ્યક્તિત્વ વજનદાર હોય છે તેઓ જમાનાને પણ બદલી નાખે છે જો આવા ભારે અને પ્રભાવશાળી મનુષ્યોના નામ ભારતના ઇતિહાસમાંથી બરબાદ કરી નાખીએ તો પછી કશું જ બાકી રહેતું નથી જેના માટે આપણે ગૌરવ લઈએ છીએ તે ભારે વ્યક્તિત્વ વાળા મનુષ્યનો ઇતિહાસ છે ગૌતમ બુદ્ધ બહુ ભણ્યા છતાં પણ એમનું વ્યક્તિત્વ ખૂબ વજનદાર હતું એમની આગળ હજારો સમ્રાટો અને શ્રીમંતોએ ધનની થેલીઓ ખાલી કરી દીધી હતી બુદ્ધે જે કરવાનું કહ્યું તે બધું જ તેમણે કર્યું હરિશચંદ્ર સપ્તર્ષિ વ્યાસ શંકરાચાર્યજી ગાંધીજી વિવેકાનંદજી આ બધા જ પ્રભાવશાળી મહામાનવો હતા એમના ઉપર જ હિન્દુસ્તાનનો ઇતિહાસ ટકેલો છે મનુષ્યના વ્યક્તિત્વની જ કિંમત છે એવા લોકો દુનિયાની હવાને પણ બદલી શકે છે દેવોને પણ અનુદાન વરસાવવા માટે મજબૂર કરી શકે છે વૃક્ષો પોતાની આકર્ષણ શક્તિથી વાદળોને ખેંચે છે અને વરસવા માટે મજબૂર કરે છે પ્રભાવશાળી વ્યક્તિઓ હંમેશા પ્રભાવશાળી વ્યક્તિઓ પણ પોતાના વ્યક્તિત્વ રૂપી ચુંબકથી દૈવી શક્તિઓને ખેંચે છે જો તમે પણ દૈવી અનુદાન ઈચ્છતા હો તમે દૈવી કૃપા ઈચ્છવા માંગતા હો તો તમારે પણ વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવું પડશે દૈવી શક્તિઓ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલી છે જે સિદ્ધિયો મનુષ્ય ઋષિ તથા દેવમાનવ બનાવે છે તે આપણી આપણી આસપાસ જ જ છે છે આજુબાજુમાં એક જમાનામાં આ ધરતી પર તેત્રીસ કરોડ દેવો વસતા હતા એ બધાના વ્યક્તિત્વ ઉત્કૃષ્ટ હતા ઊંચા હતા આદર્શ હતા વ્યક્તિત્વ એક અમૂલ્ય સંપત્તિ છે વ્યક્તિત્વ જ સન્માન અને સહયોગ અપાવે છે ગાંધીજીને એ બંને વસ્તુ મળી હતી કારણ કે એમનું વ્યક્તિત્વ વજનદાર હતું વ્યક્તિત્વ શ્રદ્ધાથી ઘડાય છે શ્રદ્ધા અર્થાત સિદ્ધાંતો આદર્શો પ્રત્યેનો અતૂટ અને અગાધ વિશ્વાસ માણસ આદર્શો પ્રત્યે મજબૂત બની જાય છે ત્યારે તેનું વ્યક્તિત્વ એટલું બધું વજનદાર બની જાય છે કે દેવો પણ એને વશ થઈ જાય છે વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસની શક્તિ પ્રાપ્ત થઈ હતી કારણ કે તેમણે પોતાના વ્યક્તિત્વને શુદ્ધ પવિત્ર નિયમિત આદર્શ અને વજનદાર બનાવ્યું હતું ભિખારીને માત્ર પૈસા જ મળે છે જ્યારે કિંમત ચૂકવનારને વ્યક્તિત્વને પવિત્ર શુદ્ધ અને ઉત્કૃષ્ટ બનાવનારને સિદ્ધ પુરુષોના આશીર્વાદ પણ મળે છે જો તમે કોઈ આશીર્વાદની ઈચ્છાથી કોઈ દૈવી વરદાનની ઈચ્છાથી અહીં આવ્યા હો તો હું તમને કહું છું કે તમારે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરો કરવો જ જોઈએ કે જેથી તમે ન્યાલ થઈ શકો દૈવી કૃપા ફક્ત એના જ આધારે મળે છે અને જેનું નામ છે જેનું માધ્યમ છે શ્રદ્ધા શ્રદ્ધા માટીમાંથી ગુરુ બનાવી શકે છે પથ્થરના દેવ પણ બનાવી શકે છે એકલવ્યના માટીના ગુરુ દ્રોણાચાર્ય એને ધનુષ્ય વિદ્યામાં પારંગિત કરી દીધો હતો રામકૃષ્ણ પરવંશની કાલી ભક્તના હાથે ભોજન કરતી હતી એ કાલી સામે જતાં જ વિવેકાનંદ નોકરી પૈસા ભૂલી અને માત્ર શક્તિ અને ભક્તિ માગવા લાગ્યા હતા મૂર્તિ તમે ગમે ત્યાંથી ખરીદી શકો મૂર્તિ બનાવનાર પોતે ગરીબ જ રહે છે મૂર્તિમાં પ્રાણ સાચી શ્રદ્ધાથી આવે છે વિશ્વાસથી આવે છે મેં પણ ગાયત્રી માતાની મૂર્તિઓ સ્થાપી છે પરંતુ એ પ્રચંડ એ પથ્થરમાં પ્રચંડ શ્રદ્ધાથી પ્રાણ પૂરીને મેં ભગવાન પેદા કર્યા છે મીરાના ગિરધર ગોપાલ ચમત્કારિક હતા

આદર્શો પ્રત્યે પ્રેમ સુસંસ્કારિતા પ્રત્યે પ્રેમ જેટલા પણ ઋષિઓ અને સંતો થયા છે એ બધામાં શ્રેષ્ઠતા પ્રત્યે સુંદરતા પ્રત્યે અતૂટ નિષ્ઠા જોવા મળે છે તમને મારામાં જે કંઈ દેખાય છે તે શ્રદ્ધાનો જ ચમત્કાર છે આજથી પંચાવન વર્ષ પહેલા મારા ગુરુદેવ મારી પૂજાની ઓરણીમાં પ્રગટ થયા હતા મેં માથું નમાવીને કહ્યું તમે હુકમ કરો હું તેનું પાલન કરીશ ગુરુ પૂર્ણિમા એ અનુશાસન કરીશ આ અનુશાસન છે શ્રદ્ધા અર્થાત પ્રત્યક્ષ નુકસાન દેખાતું હોવા છતાં આદર્શો પ્રત્યે આસ્થા તથા વિશ્વાસ ન ગુમાવવા આ શ્રદ્ધાથી જ સિદ્ધિ મળે છે મને ઘમંડ નથી

નિયમિત જીવ્યો મારા માતા ખૂબ દુખી દુખી થઈ જતા હતા એમ છતાંય હું જઉં ની રોટલી ખાતો અને માત્ર એક રોટલી ખાતો માત્ર એક ગ્લાસ મોરી છાશ પીતો મોરી છાશ મારી તપસ્યા દરમિયાન એમણે કદી પણ એમણે પણ મીઠાઈ નથી ચાખી મારા ગાયત્રી મંત્રમાં આ તપથી જ ચમત્કાર આવ્યો છે અને તપ એને જ કહેવાય જો તમને કઈ મળી હું તમે ઈચ્છતા હો તો બદલામાં કંઈક કરવા તૈયાર રહો હું તમને મફતમાં કશું આપવા ઈચ્છતો નથી કારણ કે એનાથી તમારું અહિત થશે જો તમે તમને મારું કહ્યું માનશો તો હું આપવા તૈયાર છું શિષ્યની કસોટી એ જ છે કે તે ગુરુનો આદેશ માને સમર્થ ગુરુ રામદાસે પોતાની શિષ્યની પરીક્ષા લીધી હતી શિવાજીને સિંહણનું દૂધ લાવવાનું કહ્યું હતું એ સાચી સિંહણ નહોતી પોતાની યોગ શક્તિથી એક સિંહણ એમણે બનાવી હતી શિવાજી નો દ્રઢ સંકલ્પ હતો કે તેઓ ગમે તેમ થાય પણ સિંહણ દૂધ લઈને જ આવશે અને આવ્યા સિંહણનું દૂધ લઈને આવ્યા અને બદલામાં ગુરુ પાસેથી એ ભવાની તલવારની ભેટ લઈ શક્યા મેળવી શક્યા રાજા દિલીપની ગાયને માયા વિભાગે પકડી તો એમણે પોતાનું શરીર સોંપી દીધું આવું સમર્પણ હોય તો જ ગુરુની શક્તિ તથા દૈવી અનુદાન પ્રાપ્ત થાય છે આ રીતે દરેક ગુરુ શિષ્યની આસ્થાની પરીક્ષા લે છે કે શિષ્યમાં આસ્થા કેવી છે શિષ્યમાં શ્રદ્ધા કેવી છે દરેક ગુરુ પોતાના શિષ્યની પરીક્ષા લે છે શ્રદ્ધા અર્થાત સિદ્ધાંતોનું ભાવનાઓનું આરોપણ પણ કહેવામાં આવ્યું છે ભાવે ન વિદ્યતે દેવ તસ્માત ભાવોહિ કારણ ભાવના આરોપણ કરવાથી જ ભગવાન પ્રગટ થાય છે ભગવાન અર્થાત સિદ્ધિ દરેક સિદ્ધિ માટે એક જ ફી ચૂકવવી પડે છે અને એ ફી છે તે શ્રદ્ધા છે એનો વિકાસ કરવાનો અભ્યાસ થાય એ માટે જ આ ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવવામાં આવે છે ગુરુ મારા ગવર્નર છે ગુરુ મારી સરકાર છે આપણા અંતર આત્માનો નો જ એ આપણા ગુરુનો નો અવાજ છે ગુરુને બ્રહ્મા કહેવામાં આવ્યા છે સારું કામ કરતા કરતા જે શાબાશી આપે છે અને ખરાબ કામ કરતા કરતા જે ધિકારે છે એ જ ગુરુ છે ગુરુ જ બ્રહ્મા છે વિષ્ણુ છે મહેશ છે ગુરુ અર્થાત ભગવાનનો પ્રતિનિધિ જેનામાં આપણે આપણી શ્રદ્ધાનું આરોપણ કરીએ છીએ તે ગુરુ બની જાય છે શ્રેષ્ઠતમ પર વિશ્વાસ કરવાથી માણસનું પ્રતિક્રિયા આપણી ઉપર થાય છે એક શિષ્ય ગુરુના ધોયેલું ગુરુના એક શિષ્યએ ગુરુના પગ ધોયેલું પાણી શ્રદ્ધાપૂર્વક દિન દુખી રોગી આ લોકોને આપતો હતો અને પાણી પીવાથી બધાને સારું થઈ જતું હતું એક દિવસ ગુરુને વિચાર આવ્યો કે મારો આ શિષ્ય મારા પાણી બધાને બધાને આપે છે છે અને સારું થઈ જાય તો મારે પણ એ પ્રયોગ કરવો જોઈએ ગુરુએ પોતે જ પોતાના પગ ધોઈને એ પાણી બીજાઓને આપવાનું ચાલુ કર્યું તો બીજા લોકોને કોઈ ફેર ના પડ્યો પાણી બંને સરખા હતા ગુરુના પગ પણ સરખા હતા પરંતુ એકમાં ઊંડી શ્રદ્ધાનો ચમત્કાર હતો એના કારણે એને અમૃત નું કામ કર્યું શ્રદ્ધા આધ્યાત્મિક જીવનનો પ્રાણ છે તેની કરોડ રજ્જુ છે જો સફળતાની કામનાથી દેવ પૂજન કરવું હોય તો તમારી શ્રદ્ધાને ખૂબ વિકસિત કરો જો સાધનામાં શ્રદ્ધા ન હોય તો એક માત્ર ક્રિયા બની રહે છે મનુષ્યને જે કંઈ આધ્યાત્મિક ઉપલબ્ધિઓ મળી છે તે શ્રદ્ધા પર જ ટકેલી છે જો તમને તમારા પ્રત્યે શ્રેષ્ઠ માન્યતા હોય તમારી શ્રદ્ધા ઊંચી હશે તો તમે એવા જ શ્રેષ્ઠ બનશો જો એનાથી ઉલટું આનાથી ઉલટું હોય તો તમે એવા જ બની જશો ગુરુ પૂર્ણિમા શ્રદ્ધાના વિકાસનો તહેવાર છે મારા ગુરુએ પણ મારી કસોટી કરી છે પછી જ બધું મને આપ્યું છે મારા જીવનની દરેક ઉપલબ્ધિ એ એના અનુશાસનની દેન છે હું મારા ગુરુના અનુશાસનમાં રહ્યો છું એના એના રહ્યો રહ્યો છું છું વેદોના લઈ અને નિર્માણ તથા ચાર હજાર શક્તિપીઠો ઊભી કરવાનું કામ એમની શક્તિ અને આશીર્વાદ થી જ થઈ શક્યું છે ગુરુને મેં ગુરુએ આદેશ આપ્યો અને મેં કહ્યું કરીશ વચનમ તવ હે ગુરુદેવ તમે કહેશો જ કરીશ ગુરુ શ્રી કૃષ્ણ ગીતા સંભળાવી પછી અર્જુને કહ્યું કે તમે જે કહેશો તે જ પ્રમાણે કરીશ અત્યારના વિષમ સમયમાં ભગવાન ફરીથી અવતાર લઈ રહ્યા છે ધરતી પર દુષ્ટતા વધી જાય છે વધી જાય છે ત્યારે દેશ કાળની પરિસ્થિતિઓને અનુરૂપ ભગવાન અવતારના રૂપમાં જન્મ લે છે આજે આસ્થામાં દરેક માણસના મનમાં અસુર ઘૂસી ગયા છે એને વિચારોની વિકૃતિ કહી શકાય

આખા વિશ્વની છે નવા યુગની નવા વિશ્વની એમાં છુપાયેલી છે ગાયત્રી મહામંત્ર એ વિશ્વ મંત્ર છે માર્ગો પ્રભાત ના આગમનની પ્રેરણા આપે છે આપણે ગાયત્રી મહામંત્ર દ્વારા એ મર્ગાનું કામ કરવાનું છે આપણે જોરશોરથી ઘોષણા કરીએ કે નવું પ્રભાત આવી રહ્યું છે એકવીસમી સદી આવી રહી છે નવો યુગ આવી રહ્યો છે યુગ શક્તિનું અવતરણ થઈ રહ્યું છે આપણે નવા યુગની આગેવાની કરીએ હું તમને ગાયત્રી મંત્રની ફિલોસોફી અને યુગ દેવતાના વિજ્ઞાનની વાત કરું છું આ બ્રહ્મ વિદ્યાને ઘેર ઘેર પહોંચે એ માટે તમારા બધાનો સહયોગ ઈચ્છું છું જેવી રીતે સમુદ્રમાં પુલ બંધ બાંધવા માટે ગોવર્ધન ઉંચકવા માટે બુદ્ધને ધર્મ પ્રચાર માટે જેવો સહયોગ મળ્યો હતો મારે એવા જ સહયોગની જરૂર છે સહયોગ ના આપ્યા પછી તમને ભવિષ્યમાં સહયોગ ન આપ્યા પછી તમને ભવિષ્યમાં એવું થશે કે હું યુગ નિર્માણ કાર્યમાં જોડાઈ ગયો તો સારું હતું યુગ શક્તિનો ઉદય કે અવતરણ થઈ રહ્યું છે તમે પણ આ કાર્યમાં ભાગીદાર થશો તો તમારી ગણના એ યુગ ક્રાંતિકારી પુરુષોમાં થશે તમે તમારી શ્રદ્ધાને પરિપક્વ બનાવવા માટે તમારાથી જેટલો પ્રયત્ન થાય એટલો કરો વિશ્વમાં દરેક ઘર અને દરેક વ્યક્તિ સુધી ગાયત્રી મહામંત્રનું સદજ્ઞાન પહોંચાડો ભગવાન પ્રત્યેની આસ્થામાં જે ઓટ આવી છે એની દવા તો મારી પાસે છે તમે માત્ર ઇન્જેક્શન ગુરુ પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ સમર્પણનો સંકલ્પ લેશો અને યુગ દેવતાના કામ માટે ખપી જવાની ભાવના રાખશો એટલી હું અપેક્ષા તમારી બધાની પાસે રાખું મને વિશ્વાસ છે કે તમે આ કાર્યમાં સહર્ષ લાગી જશો એક પણ પણ એ કરું છું કે જે શ્રદ્ધાએ મારું કલ્યાણ કર્યું છે મને યુગ સુધી યુગ પંડિત સુધી બનાવવાનું જે પુણ્ય આપ્યું છે એ શ્રદ્ધા તમારું પણ કલ્યાણ કરે તમે પણ મહાન બની શકો તમારા બધાનું કલ્યાણ થાય તમે બધા સ્વસ્થ રહો નિરોગી રહો તમારી સમર્પણ ભાવના સદા વધતી રહે સર્વે ભવંતુ સુખિનઃઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માર્કસજી દુઃખ માપનીયાત ઓમ શાંતિ શાંતિહિ શાંતિ આજની વાત સમાપ્ત વીસ જુલાઈ ઓગણીસો ઈઠ્યોતેરના ગુરુદેવે આ પ્રવચન આપેલું હતું આ પ્રવચન આપ સૌની પાસે ઋષિ ચિંતન ચેનલ માધ્યમથી પહોંચાડવામાં આવ્યું છે મિત્રો સાધનાના અનુષ્ઠાનના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે